વેલકમ બેક. એક તરફ દેશની રક્ષા કરનારા જવાનો સામે જ જમ્મુ કાશ્મીરમાં એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે બીજી તરફ મુફતી સરકારે દેશના ગદ્દારો અને જવાનો પર પથ્થરો ફેંકનારા માફી આપવાની જાહેરાત કરી છે. તો ગદ્દારો સામેના તમામ કેસ પરત ખેંચવા હુકમ ફરમાવ્યો છે, ત્યારે કેવી રીતે પીગળી પથ્થરબાજો સામે મુફતી સરકાર, જોઈએ આ અહેવાલમાં. મુફતીની ગદ્દારોને મુક્તિ. મુફતી સરકાર પથ્થરબાજો સામે પીગળી. 9,730 પથ્થરબાજો કરાશે મુક્ત. જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો સામે દાખલ કરાયેલ એફઆઈઆરને લઈ એક તરફ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યની સરકારે મહેબૂબા મુફતી સરકારે 2008 થી 2017 સુધીમાં પથ્થરબાજીની ઘટનામાં સામેલ 9,730 લોકો વિરુદ્ધના કેસ પરત ખેંચવાની મંજૂરી આપી છે, એટલે કે પથ્થરબાજોને માફી આપવાનું મન બનાવ્યું છે. મહત્વનું છે કે મુફતી સરકારે એવા સમયે ફેંસલો લીધો છે જ્યારે 3 નાગરિકોના મોતના મામલે જમ્મુ કાશ્મીર પોલીસે એક મેજર સહિત 10 જવાનોને એફઆઈઆર દાખલ કરી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મહત્વનું છે કે વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદીનના આતંકી બુરહાન વાનીને ઠાર માર્યા બાદ કાશ્મીર ઘાટીમાં હિંસા ફેલાઈ હતી. આ દરમિયાન 85થી વધુ લોકોના મોત થયા હતા. મહેબૂબા મુફતીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં હિંસાના 2,904 કેસો દાખલ કરાયા અને 8,570 લોકોની પથ્થરબાજી કરવા પર ધરપકડ કરાઈ હતી, જ્યારે 2017માં નોંધાયેલા કેસોની સંખ્યા 869 છે, જેમાં 2,720 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે વર્ષ 2016 અને 2017 દરમિયાન હિંસા ભડકાવવાના કેસમાં શ્રીનગરમાંથી 2,330 લોકોની ધરપકડ કરાઈ હતી, જ્યારે 2,046 લોકોની બારામુલ્લામાંથી, તો 1,385 લોકોની પુલવામામાંથી અને 1,123 લોકોની કુપવાડામાંથી, જ્યારે 1,118 લોકોની અનંતનાગમાંથી અને 783 લોકોની બડગામામાંથી, તો 714 લોકોની ગાંધેરબલમાંથી અને 694 લોકોની શોપિયામાંથી, તો 548 લોકોની બાંદીપોરામાંથી અને 547 લોકોની કુલગામમાંથી અને 2 વ્યક્તિની ડોડા જિલ્લામાંથી ધરપકડ કરાઈ હતી. જોકે મહેબૂબા મુફતી સરકારના આ નિર્ણય પર રાજકીય ઘમાસાણ પર સર્જાઈ શકે છે. વિપક્ષી પાર્ટીઓ મુફતી સરકારની સાથે સાથે કેન્દ્રની ભાજપ સરકારને પણ નિશાન બનાવી શકે છે, કારણ કે એક તરફ જવાનો પર જમ્મુ કાશ્મીર પોલીસ એફઆઈઆર દાખલ કરે છે, તો બીજી તરફ મુફતી સરકાર દેશના ગદ્દારોને મુક્ત કરી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે મુફતી સરકારના આ નિર્ણયના આગામી સમયમાં કેવા પડઘા પડે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.